अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। भगवान कैलाश अधिपति शंकर आ लाला ना दर्शन करवा जेना माथे गंगा नु पानी के चढ़ावी गोविंद पोते आयो होय एनु मोढो न जो तो जीवन हु काम ना। आया नंदीश पर चढ़ी ने पार्वती बदा बेटा है शंकर भगवान पर नाचे गाय आनंद करे एवं नंद बाबा के मारी गायू आपी दियो। शंकर जी के पार्वती आपड़ो बड़द हाथ न करा गाय समझी कोक ने जीकी दे पासा से मैं जाऊँ रिटर्न टिकट जी कन्फर्म नहीं कारण के अमें बड़द गाय ना भेद क्या जे वही जीका जीक बोलावे आ बाबा गांडा थी गया साहब कने यो एवं धन मिलू कि ओलू धन फीकू लागे। पार्वती आपनो बळद हाचे आपणे एक જ ગાડી છે। પાર્વતી કે તમારો બળદ તમે હાચવો હું મારું ગણપતિ હાચું હાચેનું બચ્ચું સમજીને કોકને જીકી દે મેલ ઉતારી માંડ કાઢ્યો સામે મે દાદા હાથમાં મેલ હવ ના હવ હાસવે આયા તો। શંકરજી બોલે ક્યાં કરે નંદ કો આજ કોણ રોકે મહા મના એટલા મહાન ઉદાર વાસ્તવમાં જે દાન આપે ને ભગવાનને એના ભક્તો धनवान बने धनवान माना पुण्य करे पुण्य करी स्वर्ग में जाए स्वर्ग में पाछो पड़े पाछो धनवान आ चक्कर चालतू जे कंजूसा से दान नहीं आपता भोग करे भेगू करे मरी जाए ये लोग गरीब बने आता जन्म में नरक में जाए दुखी वही पाचा जन्मे तो दुख दुखी गरीब बने अपने कया चक्कर में आवु आप जो आना जेटला भिखारी होने ते भिखारी नहीं समझता પહેલાના જન્મના બહુ મોટા પૈસા વાળા છે પણ કોઈ દી ખિસ્સામાં જ નાખ્યો નથી એટલે આ જન્મે બધાને કહે છે અલ્લાહ કે નામ પે દે દે બાબા કારણ કે ભગવાનને આપ્યું એને દેતા ન શીખ્યા એની દશા ભગવાન ઊંધી કરી નાખી। પણ નંદ બાબાએ બહુ દાન દીધું બહુ દાન દીધું એનું પરિણામ આપણા ઘરે દીકરા દીકરી જન્મે ત્યારે બ્રાહ્મણોને દેવું જોઈએ આપણા સમાજને એ જી નથી સમજાય। છોકરાના લગ્ન હોય આપણે લાખોના ખર્ચા કરીએ નાચવા વાળાને પીવા વાળાને 2 લાખના સ્ટેજના પ્રોગ્રામ કરાવીએ પણ એ જ ભગવાનની સેવામાં એ ગાય માતાની સેવામાં 1000 રૂપિયા દેવાની જગ્યા નથી આવી મનમાં વિચારે નથી આવતો અને કોઈ સંત આવ્યા ને 1000નું કવર આપ્યું તો આપણે આપણી જાતને બલિનો અવતાર સમજતા હોય મેં તો આપ્યા હતા વિચારવું જોઈશે। નાચવા વાળાને 300 ભગવાનના મંત્રો બોલે માળા કરે ને 30 રૂપિયા નીકળો મારા આ દશા લાખો કરોડોના ખર્ચા આપણે કરતા હોય છે પણ એ લોકો ખાઈ જાય ને પૈસા વાપરી જાય ને કાંઈ છોકરાનું કલ્યાણ નહીં થાય પણ કોઈ સંતને અપાય છે કોઈ ગૌ સેવામાં કોઈ મંદિર સેવામાં એ જે આશીર્વાદ પૂર્ણ તમારા છોકરાને કોઈ દી લક્ષ્મીનો વાંધો નહીં આવે લક્ષ્મી નાશશે એના ભંડાર ભરશે ક્યાં દેવું જોઈએ સમજવું જોઈએ। અને જો આ કારણ નંદ બાબાએ દાન આપ્યું હતું કૃષ્ણ જન્મે એનો ફળ હું મળ્યું આગળ જઈને કૃષ્ણને એક એક સોનાની દ્વારિકા સોનાના મહેલ મળ્યા એના બાપાએ દીધું હતું ને ત્યારે છોકરાને મળ્યું। કૃષ્ણ પોતે કહે છે કે હું દ્વારિકાનો સોનાનો રાજા એટલે છું કારણ કે મારા જન્મ સમયે મારા બાપાએ બહુ દીધું અને એનું ફળ મને મળે। સાચી વાત છે તમને ખબર છે સુખદેવજીએ ત્યાં સુધી કીધું છે કે જ્યારે વસુદેવને ત્યાં દેવકીને 8મો છોકરો રાતે જન્મ્યો ને ત્યારે વસુદેવનું હૈયું ખીલી ગયું કહું તૂટવા માંડી આપણી ભાષામાં કે શું કર્યું એને એને ઈ કર્યું 10,000 ગાયો બ્રાહ્મણોને દાનમાં આપીશ બોલ્યા જેલમાં દેવકી કે પણ આપણે જેલમાં છે ઈ ગાયો ક્યાં તા કે જ્યારે બહાર નીકળે ને ગાયો થાય ત્યારે દેશ બાકી વચન અત્યારથી દઈ દેવાનું પુણ્ય કમાઈ લે જેલમાં છે વસુદેવ નથી દઈએ કેમ તોય ન્યા બોલ્યા છે ને ઈચ્છા કરી છે કે મારે દેવું છે અને ભાગવતમ લખે છે કે મામા કંસને મારીને જ્યારે કનૈયાને બહાર લાવવામાં આવે વસુદેવ ને દેવકીને ત્યારે દેવકીને વસુદેવ બહાર નીકળીને પહેલું 10,000 ગાયો બ્રાહ્મણોને દાનમાં આપે કે હું બોલ્યો હતો અમુક બોલેલા ને અમારે ગોતવા પડે પણ નહીં દીધું ને તો 1000 ગણું દેવા આવવું પડશે બીજી રીતે અને દિલથી ઈચ્છા હોય તો ઈશ્વર તમને શક્તિ આપશે કે એ પૂરી થાય ભાવના કેવી છે એની ઉપર આધાર રાખે હૃદય કેવું છે। નંદના ઘરે દિવ્ય મહોત્સવ થાય છે સુખદેવજી કહે છે કે નંદને આ ભંડાર જેટલા દેવામાં આવતા એટલા ભરાઈ જાય માની લો હીરાના હાર આપ્યા
તો એ ખાલી ન થતું ને બીજું પ્રગટ થઈ જાય. તો પ્રશ્ન થાય કે ભાઈ આ હીરો સોના ચાંદી રૂપિયા આ બધું સોનું નંદ આપી દે છે તો ખજાનામાં આવે છે ક્યાંથી? ત્યારે સુખદેવજી ચોખવટ કરતા કહે છે કે ઉપરથી લક્ષ્મી ગાંડી થઈ ગઈ, કે એનો ઘરવાળો જ્યાં જન્મો છે ત્યાં લક્ષ્મી વરસાદ વરસાવતી. જ્યાં ભક્તિ ભગવાન હોય ત્યાં લક્ષ્મીનો વરસાદ વરસતો. હરે ગુણાય નિવાસો રમા ક્રીડન ભૂન નિપાર. હે રાજા પરીક્ષિત, લક્ષ્મીજી નાચવા માંડી છે આજ ગોકુળમાં. ચારે બાજુ ધનની આનંદની વર્ષા થાય છે અને પ્રજામાં એક જ વાત, નંદ ઘરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ બાબા નાચે છે કીર્તિદા મહારાણી યશોદાને લઈ અને વિષ્ણુભાનુ બાબા નંદને લઈ અને કનૈયાની જય જયકાર થઈ. સુખદેવજી નંદ મહોત્સવનું બહુ સુંદર વર્ણન કરે. એક ઈચ્છા હતી કે કંસને ખબર ન પડવી પડે, પણ નંદ કે દેખા જાય. યોગ માયા એવું વ્યવસ્થા કરી કે આ ઉત્સવ આટલામાં જ રહ્યો. મથુરા સમાચાર નો જ આવે છે, નકર ઓલો તો ગોતતો હતો, કારણ કે માતાજીએ કીધું હતું કે તારો કાળ જન્મી ચૂક્યો. પણ નંદ અવત્સવની મસ્તીમાં હતા અને એ જ વખતે કીર્તિદાજીએ વૃષભાનો બાબાએ ખૂબ હર્ષ ઉલ્લાસથી માખણ દૂધ મહી વડાવ્યું હતું, કારણ કે નક્કી કર્યું હતું કે જે પારણામાં કનૈયો હૂતો છે ને એ જ અમારી રાધારાણીનો ભરતાર અમારો જમાઈ બનવાનો છે. છેડા છેડી લગન ન્યાજ મનના નક્કી થઈ ગયા. એટલે હરે કૃષ્ણ સમાજના ભક્તો અમે જ્યારે નંદ ઉત્સવની કથા કરીએ ને ભગવાનના જન્મ ઉત્સવની કથા, તેથી જ લગ્ન કરાવી નાખવાના થાય. આઘું રહેવાનું થતું. રાધારાણી ક્યોંકિ અમારે શ્યામ સુંદર સ્ત્રી કે બિના રુકમણી કે બિના કવિ રહેતે નહીં, અને ભક્તોનો એવો ભાવ છે કે એકલા તમને જોતા નહીં. એટલે આપણે ગામડામાં કહેવે છે એકલાનું બહુ માન નહીં. નથી એવું કે એકલાને કોઈ બોલાવે નહીં દૂધ પીવાય દે, હારો રહેવાય દે. એકલા એટલે વાંઢાની વાત થાય છે, બ્રહ્મચારીની નહીં. વાંઢામાં ને બ્રહ્મચારીમાં ફરક છે. બોલા એ કર્યા નથી ના રહી ગયેલો છે એને કહેવાય તંગનામ, જેને કોઈ દેતું નથી. બ્રહ્મચારી એને કહેવાય જેને બ્રહ્મ હારે લગ્ન કરી લીધા છે. એટલે આમ જોવા બે હરકા ફરક હોય. પાછળ વાંઢાની વેલ્યુ ન હોય એમ કહે છે, પણ સુખી હોય તો વાંઢો તમે એ લખી નાખજો, કારણ કે હેરાન થતો હોય પણ હળદર વગેરે નહીં આવે આપણે એ હાટું પરેશાન. શાન સે પરે હો ગયે તો પરેશાન હો ગયે, શાદી ક્યા તો શાન સે પરે હો ગયે પરેશાન. તો ભગવાન એકલા કેમ રહે? એટલે હંમેશા જુઓ તકલીફ હતી ને સુર્પ નખામાં, એને હું છે સીતા નહોતી જોતી, એકલા રામ જોતા એ બેનને. અને સુર્પ નખાનો ભાઈ જે રાવણ, ભાઈમાં મોટી તકલીફ હતી એને એકલા સીતા જોતા હતા, રામ ન જોતા. એકનું નાક કપાઈ ગયું ને એકનું માથું, તમારે બે હાજુ રાખવું હોય તો સીતા રામ બે. જે બેનને સીતા નહોતી જોતી રામ જોતા હતા, નાક કપાઈ ગયું. જે ભાઈને રામ નહોતા જોતા સીતા જોતી, માથું કપાઈ ગયું. આપણે શું જોઈએ માટે બે હાય રાધા કૃષ્ણ સીતારામ. આપણે યુગલના ઉપાસક છે એકલાના ને. એટલે ભગવાન સુંદર સુંદર બાળ લીલાઓ કરે. બાળ લીલા અંતર્ગત ગોચારણ મુખ્ય છે, માખણ ચોરી મુખ્ય છે. અને એ લીલાઓ તો વર્ષોથી શેષ નાગ હજાર મુખે ગાય, શંકર પાંચ મુખે ગાય તો પણ પૂરી કરી શક્યા નથી. તો મારી જેવો ચામડાની જીભવાળો અજ્ઞાની બુદ્ધિ વગરનો માણા હું ગાય? પણ આપણે તો પ્રસાદીમાં ચાખીએ છીએ, પાવન થવાનો પ્રયાસ કરે. પણ આપણી પાસે હજી બેદી વૈધા છે આ લીલાનું રસ આસ્વાદન. આજ તો મેં ખાલી જન્મની નંદ મહોત્સવની ઝલક આપી, જેમાં ઢોલ નગાડા વાગતા હતા, ગંધર્વો નાચતા હતા, અપ્સરાઓ ગાતી હતી. વિચિત્રાણી વાદિંત્રાણી નંદ મહોત્સવે નંદની સેવા કરવા, કૃષ્ણની સેવા, કૃષ્ણ જે કઈ કલા આપી હતી બધા કૃષ્ણની પાસે. હાર્મોનિયમ વાગતું હતું, મુરલી વાગતી હતી,
સાથે તબલાના તાલ, એક બાજુ નૃત્ય થાય, આનંદ મંગલની ઘડી. અમુક વ્રજના છોકરાઓએ જોયું કે હારું આપણને તો કાંઈ વગાડતા આવડતું નથી અને આપણા બાપાએ કઈ લઈ દીધું નથી. એક છોકરો બોલ્યો કે બોલો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए. ब्राह्मण लाडवा बहु गड़ गयो नो पेट तबलो समझिन जिक छोकरा ने तो कौन रोके. कल आपने जोयो ना जका जकी करता था. मैं कीधु कौन के आवे. छोकरा नी मस्ती अलग होय. અમુક છોકરા ઈ બ્રાહ્મણ ના પેટ ને તબલા સમજી નંદ ઘેરા નંદ ગયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. તો છોકરા ને વાનર જેવું હોય છે અને ઘેર આને પેટ પકડ્યું તો હું શું વગાડું. તો એક બ્રાહ્મણ તાજો તોલો કરાવીને આવ્યો છે. તો એક મોટો ભાઈ હતો ઈ તોલામ સાંટ્યો નંદ ઘેર ટન ટન. બધાનો વાંક આવવા માંડશે. કોણ કોને જોવે. શંકર મહાદેવ તાંડવ કરવા માંડે. જબ નટવર આયા હૈ તો નટરાજ ક્યુ ન નાચે. પણ નટવરે ઘોડિયામાં રહ્યા રહ્યા ઈશારો કર્યો હે મહારાજ ધીમા ધીમા સૂરજ ધીમા તપો. આ નટવર ની ભૂમિ છે તમારી નટરાજ ની. હમણે બધું માંડવો માથે લેશો તમે. કારણ કે શંકર નું નાચ પાછું બીજી ભાતમાં હોય એટલે કે તમે રેવા દો. પણ શંકર કે આજ આજ તો નહીં તે બને. તાકે એ રાસમાં હું મોટો થાવ પછી આવજો મારી જાનમાં આવજો. લગનમાં તમે ક્યાં જાનનું જોડવાના. તમે તો ભાગવાના કન્યાને ઉપાડવાના ધંધા કરવાના. તમારી કદાચ તમે હારા કમસે કમ ભલે ભૂતને લઈને પણ જાન તો લઈ ગયા હતા. કૃષ્ણ ભગવાનની જાન જ નહોતી. વરરાજો એકલો જ ગયો કન્યાને ઉપાડીને હાલતો. રુકમણી દ્વારિકાધીશ કી જય. તો શંકર ભગવાન કે એ વખતે જાનમાં નાચવાનો ગાળો નહીં આવે ત્યારે નાચી લેવા જો. ભગવાન કે ભોળાનાથ નાચો એનો વાંધો નહીં ઢીલા થોડા ધીમા માપમાં રહે. તાંડવ નહીં ચાલુ કરતા નગર આ હળહળ છે આખો. શંકર કે ચાલુ તો ધીમે કર્યું છે પૂરાની ખબર નહીં. અને એમાં જો તમે દાંત કાઢતા રહેશો તો મારું નક્કી નહીં. પણ પાર્વતી હારે હતા એને કીધું આમ સાના મના કોણિયું ખાધી હોય એને ખબર હોય આવી. આ પાકો માલ લગભગ ખાઈને બેઠો હોય છે. ઈ જે દાંત બેસી ને આમ પણ ઈ સમજી ગયા પાર્વતી એવું કઈ કર્યું. પણ શું છે એટલે ભાઈ શંકર ઢીલાઈ રહ્યા. હાલો હાલો ઈ સાથ એવી પડે ને બહુ. બા તો બા છે એમ કીધું નહીં. તો પાર્વતી માં એ થોડુંક શંકર ને ઢીલા રાખ્યા છે એટલે ના ચડવો છો. નટવર ઘોડિયામાં પીડો એની લીલાઓ અપરંપાર. દર્શને આવે ગોવિંદ ના ગોપેશ્વર. ઈજ ભગવાન સુંદર લીલાઓ કરે કાલી દમન. વિનંતી કરતી ને ગઈ નાગપત્ની. નરસિંહ મહેતો ઈ ઝલક આપે છે. જગાડ તારા નાગ ને. મારું નામ છે કૃષ્ણ કામ. દેવ બળિયા બાથે વળી ગયા. પણ કૃષ્ણ એ નાગ એવો નાચ્યો. નરસિંહ મહેતા એ કાઠિયાવાડી શબ્દ મૂક્યો જેમ ગગન ગાજે સહસ્ત્ર ફેણા ફૂંકવે. આવી હાથીઓ મેઘ જેને ગાજતો જોયો હોય એને ખબર હોય ને. આ બિસ્ત્રીના બોટલ જેનથી ન ઉઘડતા હોય પાપડ નો ભાંગતો હોય એને હાથિયાની ખબર શું હોય. એ તો ગામડાનું જીવન જેને જોયું એને ખબર. એક વરસાદની કળા વરસતી હોય. નાગણો વિલાવત કરાવતી રહી ગઈ. કૃષ્ણની કાલિયા દમન લીલા. અત્યારે હું ખાલી ઝલક આપું છું. ગોચારણ લીલા, કાલિયા દમન લીલા, માખણ ચોરી લીલા, જેની મસ્તીની કથાનો આનંદ આપણે કાલ લઈશું. પણ આજ તો આપણે ભગવાનને પરણાવવા છે એટલા માટે હું થોડો ઉતાવળમાં છું. ભગવાન કાલી દમન કરતે હૈ
અને પછી ગોવર્ધન ધારણ રાસ રમણ ગોકુળમાં 11 વર્ષ. અને કંસ આ બાજુથી ગોતવા મોકલેલા કનૈયાને કે મારો કાળ ક્યાં છે પૂતનાને. છઠ્ઠા દિવસે છઠ્ઠી ભગવાને મારી નાખી હોઠ દબાવી, વધ નહીં પણ મોક્ષ કહી દે. શક્તાશુર ગાડાના રૂપમાં ભગવાને પગની પાની અડાડીને આકાશમાં ઉડાડી દીધો. ત્રિણાવર ભગવાનને લઈને આકાશમાં વયો ગયો. ભગવાન કે હું પૃથ્વી પર આવ્યો, આકાશમાં દ્રવજ છું, ત્યાં હમણાં નથી રહેવું, અહીં રહેવું. એને નાખો હેઠો. અઘાસુર બકાસુર વરિષ્ઠાસુર વત્સાસુર કંસ એક પછી એક અસુર મોકલે. ભગવાન યદગતવા ન નિવર્તન્તે. આયા કોઈ આવે ઈ પાછા જાતા. આધાર કાર્ડ કેન્સલ, એક વોટિંગ ઘટ્યું મોદી સરકાર. જે જે રાક્ષસ આવે બંધ, પાછો જાય જ નહીં, કરવું શું? પછી કંસને નારદજીએ કીધું એટલે એને વિચાર આવ્યો કે અપની ગલી મેં કૂદતા ભી ન્યાયનું બળ છે અને અહીંયા બોલાવો. હવે કાળ હોય એનાથી આગુ રહેવાય, પણ કઠણાઈ હોય ત્યારે બુદ્ધિ કુબુદ્ધિ ઉતરી એને પાસે બોલાવે. પણ બોલાવે કોણ? ક્રૂર તો બધા મરી જાય. એટલે પછી કંસે અક્રૂરને મોકલ્યા છે. અક્રૂર રથ લઈને આવ્યો. ઓધાજી અક્રૂરજી વિશે પણ ઘણા ભજનો છે. અક્રૂર ઉપાડે કનૈયા, ગોપીઓ શરીર પાથરી દે, ભગવાન વચન આપે આવીશ, ક્યારેય નહીં આવીશ. એક વચનના તાતણે ગોપીઓએ વર્ષો કાઢી નાખ્યા. પ્રેમનો સંબંધ આવીને ભગવાન મથુરાની ગલીઓમાં કુબજાને વિશ્વ સુંદરી બનાવી દે, કુબલા પીઠને આકાશમાં ઉડાડીને પતાવી દે, ચારુણ મુસ્તિકનો વધ કરી મામા કંસના સિંહાસન ઉપર ચડી મામાને હેઠો રંગશાળામાં નાખી ઉપર ધુબકો મારી ડાબા હાથની એક જ મૂકો લોહીનો પોગળો મામાના પ્રાણ ગોવિંદાય નમો. ગુજરાત સમાચારના પહેલા પાને ભાણિયાએ મામાને માર્યા, સમાચાર આવી ગયા. ભાણો આકરો નીકળ્યો. માતા પિતાને જેલમાંથી છોડાવી અગ્રસેનને રાજા બનાવ્યો. અગ્રસેન કે મારે નથી બદવું, કનૈયા મથુરાનો રાજા તું છો. કંસને તેમ આવ્યો, હું તો ગઢો થઈ ગયો, મારામાં શક્તિ નથી, રાક્ષસો આવીને મથુરા છીનવી લેશે, તું રાજા બન. ભગવાન કે નહીં, તમે બેસો અગ્રસેન મહારાજ, તમે બેસો અને હું તમારી બાજુમાં બેહું છું, જોઉં છું કોણ માઈનો લાલ આવે છે. હું બેઠો છું ને, દેવરાજ ઇન્દ્ર પગે લાગવા આવશે. પણ એક વ્યક્તિ હતો જે મથુરા ઉપર આક્રમણ કરવા આવ્યા અને એ હતા સસુર. સસુરજી કંસ કે સસુર, કંસના લગ્ન જરાસંઘની બે દીકરી અસ્થિ પ્રાપ્તિ સાથે થયા અને જમાઈ મરી ગયા એટલે સસરાને બહુ દુઃખ લાગ્યું. ઘરે રે અમારું ટેન્શન હાસવતા હતા એ પ્રભુજી ભાઈ આવી ગયા. બે દીકરીઓ એમના માટા મારે એટલે જમાઈનો બદલો લેવા સસુર જરાસંઘ આવ્યા. કૃષ્ણ અને બલરામ મથુરામાં બહાર નીકળે, બધાને કે અંદર રહ્યો, અને કૃષ્ણ અને બલરામ બે આખી જરાસંઘની સેના બતાવી દે. દાઉદાદા એના હળથી એવી કલા વાપરે, જરાસંઘને પણ રથ તોડીને પૃથ્વી પર ભોંય ભેગો કરી. દાઉદાદા કે પતાવી દઉં છું કે નહીં એક ગદાથી. કૃષ્ણ કે એક મિનિટ મોટા ભાઈ રહેવા દો. કેમ? એ કે આપણા સસરા થાય મામાના એને જવા દો, તાકે પણ એને આપણા મામા આગળ મોકલી દઉં, બે નાસા પાણી પીશે. કે નહીં નહીં નહીં, કેમ ના પાડે કે નહીં? અરે આપણે દુષ્ટોને મારવા જન્મ લીધો, આખી દુનિયામાં ક્યાં ગોતશું? આને છૂટા મૂકો, બધાને ભેગા કરીને અહીં લાવ્યા કરે, આપણે આવીને માર્યા કરવાના. જાઓ જાઓ મામા સસરા તમે જાઓ. જરાસંઘને બહુ દુઃખ લાગ્યું. પણ જેમ નેતા વોટમાં હારી જાય પછી વાહેવાળા જેના ભજીયા ખાતા હોય કેમ આશ્વાસન આપે કે આવતી વખતે વાત તમારો ટર્ન આવશે એમ કેવું પડે ને ખાતા હોય એટલે. એમ આની પાર્ટી વાળાએ સમજાવ્યા એને કે ભાઈ આપણો વારો આવશે, આ વખતે રહી ગયા, થોડા ખાટું રહી ગયા. તો જરાસંઘને પાછું બળ આવ્યું, આવતા વર્ષે ભેગા કરીને પાછો આવ્યો. 17 વાર આવ્યો, 17 વાર મથુરામાં. પણ કૃષ્ણ બલરામ બધાને મારે, જરાસંઘને મામાને મૂકી દે, મામાના સસરા, અને આ ભેગા કરીને પાછા આવે
વિનાશાય છે, દુષ્કૃતા કરતા હોય. 18મી વખતે બ્રાહ્મણોને આશીર્વાદ લઈ અને ગર્ગાચાર્યના પુત્ર કાલ યૌવનને લઈ આવ્યા. કાલ યૌવનને એક વરદાન હતું, ભગવાન શંકરનું તપ કરેલું, એને લઈને આવે. ત્યારે કૃષ્ણને બલરામ વિચાર કરે, મોટા ભાઈ એક બીજી લીલા કરવી પડશે. શું? ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ. બે ભાઈ ભાગ્યા. બોલો કાલ યૌવન કે જો ભાગે છે, જરા સંજે જાજા વાહે. કૃષ્ણ અને બલરામ બે ભાગે, વાહે કાલ યૌવન. પણ ભગવાન એટલું જ ભાગે છે કે એક પગલું હમણે પકડી લઉં, હમણે ઓલી ગજડા ગોટ ડોકે ગાજર જેમ હમણે એમ. આપણે તે મુંબઈ જાવ સુખી થઈ જાવ, મુંબઈ વાળો કે કેનેડા જાવ સુખી થઈ જાવ, લે થઈ જા તું ત્યાં સુધી સુખી. આ જગતનું નામ જ દુખાલય છે. જે ગાડીમાં પાંચમો ગેર નાખ્યો જ નથી ને, ઉપર ચડી જાય તૂટી જાય ગેર, બટકી જાય ને, પાંચમો છે જ નહીં. કલર ટીવી છે જ નહીં, બ્લેક એન્ડ આખું ખોલી નાખો તો તખમરી આવે. મારા ગરુડ દત્તો પણ તખમરી આવ્યા, ટીવી લઈ ગયા તો પિક્ચર આવ્યું જ નહીં. દેશી એમ થાય, ન કરું ને આવું હતું જ નહીં કંપનીમાં, માલ તમારે હું કરવો? કારણ કે બધું હતું પણ ઉપર નેટવર્ક જ નહોતું. ના, થોડું નેટવર્ક આવે લઈ પડે, હવે આવ્યું નહીં. આવ્યું જ નહીં કે પિક્ચરમાં આવે જ નહીં, હતું જ નહીં, જે સિસ્ટમ નથી. ભગવાન કે આ જગતમાં સુખ મેં બનાવ્યું જ નથી, તો પછી સુખી કોણ? સંતો સરસ જવાબ આપે, જે જાણી લે અને માની લે કે અહીંયા સુખ નથી એ સુખી છે. બાકી સંસાર ધુમાડાના બાચકા હાથમાં નહીં આવે, કઈ નહીં. એવી રીતે ભગવાન ભાગે પકડી લો. પણ મુચકુંદને મળાવી, કાલયવનને મરાવીને 10,000 કિલોમીટર ઊંચા પર્વત ઉપર બે ભાઈ ચડી જાય. જરાસંઘ એને આગ લગાડી દે. બે ભાઈ પર્વત ઉપરથી કૂદકો મારે સમુદ્રમાં, અને સમુદ્રની વચ્ચેથી વિશ્વકર્મા સોનાની દ્વારિકા બનાવે. જરાસંઘ એમ છે કે બે ભાઈ હળગી મરી ગયા છે. પાછો વયો જાય મગધ દેશ, આજનું બિહાર. અને આ બાજુ કૃષ્ણ બલરામ મનમાં સંકલ્પ કરી, 56 કરોડ યાદવ જે મથુરામાં હૂતા છે, રાતે સવારમાં જાગે તો બધા પાણીની વચ્ચે સોનાની દ્વારિકામાં જઈ ગયા. ટિકિટ કન્ફર્મ, ખાટલા હોતી રિઝર્વ. સોનાની દ્વારિકા પાણીમાં ઉભી ગઈ. પછી સુખદેવજીને થયું કે હવે ઘરના ઘર થયા, હવે લગ્ન કરાય. છોકરાનું વ્યવહાર ક્યારે ગોતાય? જયારે થોડો કામ કમાતો તો થવા દે ને. બોલો 10 મિનિટમાં કમાતો કરી દીધો કે નહીં? કથા ક્યાં બાળ લીલા, ક્યાં તમારે ભોગવી દે. ભાગવતની ગંગા છે. સુખદેવજી કહે છે, રાજા પરીક્ષિત, સોનાની દ્વારિકાના રાજા બનેલા ભગવાન દ્વારિકાધીશ, યાદવોની વચ્ચે મુકુટમણી, જેમ તારાઓની વચ્ચે પૂનમનો ચાંદ સંકે એમ લીલા કરવા માંડ્યા. અને એ જ વખતે ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન ભીષ્મક રાજાની કન્યા રુકમણી સાથે, જે રુકમણી રૂપ અને શીલનો અંબાર, ગુણોનો સમુદ્ર, જે મહારાષ્ટ્રમાં અમરાવતી નગરી છે અને કૃષ્ણ ગુજરાતમાં. પણ એ કૃષ્ણના લગ્ન રુકમણી સાથે થયા. એવી રીતે થયા કે કૃષ્ણ રુકમણીનો હાથ પકડીને ઉપાડીને લઈ આવ્યા. એવી રીતે ઉપાડીને લઈ આવ્યા જેવી રીતે ગરુડજી અમૃતનો કળશ દેવતાઓની વચ્ચેથી લઈ આવ્યા. દેવતાઓની વચ્ચે અમૃતનો કળશ હતો ને, ગરુડજી એક પાંખમાં ઉપાડીને વયા ગયા હતા. અને બધા દેવતા હા હા રોકો રોકો કરતા રહ્યા. એમ બધા રાક્ષસોની વચ્ચે શિશુપાળ, જરાસંઘ, દંતવક્ર એની વચ્ચેથી કૃષ્ણ દ્વારિકાધીશ, જેમ સિંહ પોતાનો ભાગ શિયાળિયાની વચ્ચેથી લઈને વયો જાય, એમ કૃષ્ણ સિંહ રુકમણીને લઈને વયા ગયા. આ વાતને સાંભળી ત્યારે ગંગાના કિનારે પરીક્ષિત કે, પ્રભુજી આટલું ફાસમ ફાસ કેમ ભાગો છો? ભગવાન દ્વારકાધીશ થઈ અને રાક્ષસ વિધિથી કેમ લગ્ન કર્યા? લગ્ન 8 પ્રકારના આવે. મહાભારતમાં વ્યાસજીએ લખ્યું લગ્ન 8 પ્રકારના. પહેલા દેવ વિવાહ. દેવ વિવાહ એને કહેવાય જે આપણે સમાજમાં કરવામાં આવે. કન્યાને જોવામાં આવે, માગું નાખવામાં આવે, બે માને તો પછી તિથિ મુહૂર્ત નીકાળવામાં આવે, આ જાન લઈને આવે અને ફેરા ફરાય અગ્નિ બ્રાહ્મણ, અને દેવ વિવાહ કહેવાય. એક વિવાહ આવે ગંધર્વ વિવાહ.
જેમાં કોઈની જરૂર નહીં. પતિ પત્ની એકબીજાને પસંદ કરે, વરમાળા નાખી અને મંત્રો બોલી લે, હૃદયથી સ્વીકારી લે, થઈ ગયું. દુષ્યંત અને શકુંતલાના આને તમે લવ મેરેજ કહી શકો, પણ લવ મેરેજ નથી આ. લવ મેરેજ કરતા લાખો ગણા શ્રેષ્ઠ ઉજ્જવલ ગંધર્વ વિવાહ. પણ એ ટાઈપના લાગે ખરા એમ. એક બ્રાહ્મણ વિવાહ છે, બ્રહ્મ વિવાહ, એક ભૂત વિવાહ છે, એક પિચાસ વિવાહ છે, એવી રીતે એક રાક્ષસ વિવાહ છે. આઠ પ્રકારના વિવાહ આવે ને. રાક્ષસ વિવાહ કોને કહેવાય? કન્યાને ગમે છે કે નથી ગમતું, કોઈના બાપાને મળવું કે ન મળવું, નક્કી કરવું કે ન કરવું, કોઈને પૂછવું કાંઈ નહીં, ગમી એટલે ઉપાડી, આને કહેવાય રાક્ષસ વિવાહ. જેવી રીતે રાવણ સીતા પરણેલી છે કે કુંવારી, ઈચ્છા છે કે નહીં, ગમી એટલે ઉપાડી, રામાયણમાં આને રાક્ષસ વિવાહ કહેવાય. અને કૃષ્ણએ બહારથી જોવો તો એવું જ કર્યું, ઉપાડીને વયા ગયા, પણ હકીકત જોવો તો ચાહ આની હતી. એટલે સુખદેવજી કહે છે કે એ ભીષ્મક નામનો રાજા હતો મહારાષ્ટ્રમાં, એને પાંચ દીકરા હતા, રૂકમી, રૂકમીરથી, રૂકમવતી, રૂકમરથ. એક દીકરી હતી રૂકમણી. રૂકમી એટલે સોનું થાય સંસ્કૃતમાં, સોના જેવો વર્ણ. અને સુંદરતાની સાથે શીલતા, સ્વભાવ પણ સરસ, બુદ્ધિમાં એટલી હોશિયાર, વિદ્વાન, વાણીમાં વિનમ્રતા, કોયલ જેવો સ્વર. ઉર્વશી પણ આટા મારે, હજારો ઉર્વશી જેના રોમ રોમમાં હમાઈ જાય એવી સુંદરી નારી, કરોડો ચંદ્રમા જેના નખમાં હમાઈ જાય, જેના નખની જ્યોતિ જોતા સ્વર્ગના દેવતાઓ વિમાન બેભાન થઈને વિમાનમાંથી હેઠા પડે એવું રૂપ. પણ એ ભીષ્મકના દરબારમાં દેવર્ષિ નારદ આવી અને કૃષ્ણની કથા કહેતા, એટલે રૂકમણી સાંભળતા 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 કૃષ્ણમાં ચિતડું લાગી અને મનથી નક્કી કર્યું કે વરું તો ગિરધરને, પતિ બનાવું તો કનૈયાને. મનમાં હૈયામાં પતિ માની ચૂકેલી રૂકમણી પ્રેમમાં મસ્ત બની. પણ આ બાજુ જે ભાઈ હતો રૂકમી, એનો સંગ થયો અવળો શિશુપાળમાં, અવળા સંગે અવળી બુદ્ધિ, રહે ન નીચ મતે ચતુરાઈ, રામાયણમાં લખ્યું. હલકા માણાનો સંગ કરો ને કોઈ દી ઊંચા વાતો વિચાર આવે જ નહીં. શિશુપાળારે મિત્રતા, મિત્રતામાં વાતમાં વાત આવી ગઈ અને રૂકમીએ નક્કી કર્યું કે મારી બેનનો હાથ શિશુપાળ તને આપી. ઘરે આવીને બાપાને કહે, હે બાપા, મોટો ભાઈ બાપાને ઓર્ડર કર્યો, માથા ભારે. રૂકમી કહે છે, રા બાપા, દીકરી ભાઈઓ બધા સાંભળો, મેં મારા મિત્ર શિશુપાળને રૂકમણીનો હાથ આપી દીધો છે. પણ એ કે તારે પૂછવું જોઈએ, પૂછવાનું હોય એમાં, હું દી બેનનો હારું ન ઈચ્છતો. શિશુપાળ કેટલો વિદ્વાન, કેટલો બુદ્ધિમાન, કેટલો રાજા છે, બધા ચૂપ. અને રૂકમણી ઉપર તો આપ તૂટી પડ્યું, બાપ રે, કૃષ્ણ કનૈયાને મનનો માણીગર માની ચૂકેલી આ માનવંતી નારી સાંભળીને સાથે એમ કહે, બાપ રે, ધરતી ફાટે તો અંદર હમાઈ જાવ, શું કરું, વિચારતી રહી. પણ રૂકમી કે નહીં, અને મેં જાનનું નોતરું દઈ દીધું છે, ફલાણા તારીખે ફલાણા વારે જાન આવવાની છે, તૈયારી કરવા માંડો. હવે માતા બારે કરે, જુઓ ક્યારેક ક્યારેક છે ને ઘરના વડીલો તે છે ને બુદ્ધિ ખાર ખાઈ જાય. આપણી બહુ જૂની કાઠિયાવાડી કહેવત છે, કાગડો હોય ને મોટો ગોતે. ક્યાં કૃષ્ણ અને ક્યાં શિશુપાલ, પણ આ મોટો ભાઈ મૂર્ખતામાં આવી અને કહે છે કે કૃષ્ણ નહીં, રૂકમણી માટે શિશુપાલ. હવે ક્યાં કાગડો ને ક્યાં ગરુડ. પણ આને ગુણ દેખાય, બુદ્ધિ ફરી ગઈ એટલે એ દુર્ગુણીમાં. રૂકમણી મૂંજાણી, હવે આમાં વાળો તો કન્યાનો જ પડે ને, એટલે એને નક્કી કર્યું કે કોઈ ન સાંભળે ને એને હૃદયમાં બેઠેલા હરીને કહેવું જોઈએ. એટલે રૂકમણી એક વિચાર કરે કે હું શું કરું કે કૃષ્ણની પાસે આ સંદેશ પહોંચાડું. અંદરથી વિચાર કરે કે હું તો મરું છું એની ઉપર, એને વરું છું, પણ શું કૃષ્ણ મને પસંદ કરશે કે નહીં. પણ એ કરે કે ન કરે, મારા જીવનનો પ્રાણધન તો કૃષ્ણ છે, અને કોઈ બીજો પુરુષ મારા શરીરને અડે એ પહેલા હું શરીર હળગાવી દઈશ. એકવાર એની થઈ ગઈ તન મન ધનથી તો થઈ ગઈ, પણ કરું શું, અબલા નારી. એટલે એ વિચાર કરે કે કંઈક તો કરું, શું કરું. અને લખ્યું કે ઠીક છે, ભગવાનને સંદેશ લખું, એક પત્ર લખું. પોગાડે કોણ? એક વિશ્વાસુ બ્રાહ્મણ હતો રૂકમણી પાસે. પહેલા લોકો બ્રાહ્મણ ઉપર વિશ્વાસ કરતા, કબૂતર ઉપર નહીં. પહેલે પ્યાર કી દૂસરી ચિઠ્ઠી તીસરી કો દયા, બીજાને દયા ભાઈ કબૂતર. કબૂતર જા જા કરવાની જરૂર,
અને પત્ર નહોતો ભક્તો, રુકમણી જે લખે છે ને પત્ર, આ વિશ્વમાં સૌથી પહેલો પ્રેમ પત્ર ભગવાન શ્રી કૃષ્ણને લખાણો છે. અને કહેવા જો મને ગર્વથી કે કૃષ્ણ ગુજરાતી છે, પ્રેમ કર્યો છે તો રુકમણી એ ગુજરાતી નથી, કારણ કે દ્વારકાધીશ હો વરહ રહ્યા ગુજરાત, પાકા ગુજરાતી. અને રુકમણીએ પણ પ્રેમ કર્યો છે નાટક નહીં, એટલા માટે પત્રની અંદર એનું દિલડું મૂકી દીધું. પહેલા પત્રમાં છે ને પ્રેમના હાચાલ વખાણો લખાતા, ઉતરી ગયેલી ખોટી મોટી શાયરીઓ, કોપી પેસ્ટ નહોતું, અહીંથી અહીંયા હર ફેસલે નહીં હોતે સિક્કે ઉછાલ કે, યે દિલ કા મામલા હૈ જરા દેખભાલ કે, વોટ્સએપ ફેસબુક કે યે નયે આશિક ક્યા જાને, આ બધાને હું ખબર હોય, પહેલે કલેજા નિકાલ કે રખ દેતે તે ખત મે, પહેલા દિલડા મૂકી દેવામાં આવતા હતા એ કાગળિયામાં, કોરા કાગળિયા નહોતા, પ્રેમ હતો. રુકમણીનો જે ભાવ પ્રેમ ભગવાન પ્રત્યે હિલોળા લેતો હતો, એને શબ્દોનું રૂપ લીધું અને શબ્દ કલમની માધ્યમથી એ પેપરમાં લખાણા. અસલી વાતો, આપણી ઘોડે ખોટે ખોટી વાતો નહીં, પિક્ચરની ઓલી ઓલી આટી નહીં તો અત્યારે જો કે હવે તો આ એટલા બધા ફેસબુક પ્રોફાઇલ એટલું બધું આવી ગયું છે કે એ પ્રેમપત્રનું તો વયું જ ગયું, નકર અમુક ટપોલીઓના મેળ પડી ગયા પ્રેમપત્રો. ગામડામાં પહેલાં હતું નહીં ને આ બધું, પત્રો લખતા. એક ભાઈએ એની પ્રેમિકાને એટલા પત્ર લખ્યા તે ઓલો અઠવાડિયે અઠવાડિયે ટપાલી દેવા જાય, તે છેલ્લે હું થયું ટપાલી દઈ દઈને એને પ્રેમ થઈ ગયો, તે ઈ પરણી ગયો અને ઓલો હજી લખે સા બે માણા ભેગા વાંચે છે. આવા દે આમ થાય. ટપાલી એવા શું કરવાનું, અને એમાં હોય હું ઈનું ઈ તરબૂસમાં કાળા કાળા બી તે કાળા જ હોય ને, તું મારી નહીં થઈ તો પ્રાણ આપીશ તારા બાપ ના ઓટલા ઉભરી જાય. તો ઓલી પાછી લખે તો પછી હાથ તમને હોમવાર મેળો હશે મળવા આવજો, મેળે મેળે પછી બોલરલી હેલે સડક, પેલા જ મેળા જ વધ્યા હતા ઉતરી ગયેલા ત્યાં જ જવાનું હોય, અને એમાંય બે ત્રણ અઘરી વિકેટ ઉતરી ગયેલી ગામની હારે જ હોય, આમ ના મરી જાવ પેલાના પ્રેમ, પણ પ્રેમ રહ્યો. આપણા ગુજરાત, આપણા સૌરાષ્ટ્ર, આપણા ભારતની વાત કરું તો લગ્ન આમ તમારે બહુ વિદેશના લગ્ન થૂંકથી સોંટાડેલા, અને આપણા ભારતના લગ્ન ફેવિકોલ કા મજબૂત જોડ હે તમારા, હાથા જન્મ સુધી ચૂડેલું, એટલે ચૂડેલું સમજી ગયા તમે, પીછો ન છોડે તમારે. મંદિરમાં જો પ્રાર્થના કરે હે નાથ, એક પતિ પત્ની પગે લાગવા ગયા તો પ્રાર્થના કરે કે હા જન્મ સુધી અમને આમ મળે, ઓલો સાંભળી ગયો એ કે હા આની પાળો મારી પ્રાર્થના કા હાથમાં જ જન્મ હોય બસ. એક સાચી ઘટના છે, ચારધામમાં બસ જતી હતી કેદારનાથ, એવામાં ઓલો માતમ બતાવાળા મહારાજે કીધું કે જે વ્યક્તિ કેદારનાથના દર્શન કરે એની જોડી અમર રહે હાથ જન્મ સુધી. એમાં અડધા માણસો ઉભા થઈ ગયા, પાછી વાળો નથી અમર જોતી જ નથી, પાછી વાળો કેદારનાથ જ જવાનું થતું. બોલા મહારાજ મુંજાણા કેમ થાકે તમે શું બોલ્યા, કે જે દર્શન કરે પતિ પત્ની કેદારનાથની કૃપાથી હાથ જન્મ હારે રહે. બોલા બધા ભાઈઓ ઉભા થઈ ગયા, પાછી વાળો બસ જોતી જ નથી, એની હેઠે હરિદ્વાર નાયન વ્યા જશે પણ કેદારનાથ જવાનું, શંકરની કૃપા તો જોતી, આવી કૃપા તો જોતી જ નથી, કેટલો થઈ ગયો. પણ એમાં વાંક આપણો ભારતીયનો છે, આપણે પ્રેમ નહીં કરતા હોય. વિદેશી વાળા એની પત્નીને એટલો પ્રેમ કરે, એટલો પ્રેમ કરે, બે ત્રણ મહિનામાં પૂરો થઈ જાય, આપણે કરીએ જ નહીં, ઇન્સ્ટોલમેન્ટમાં કટકે કટકે હાથા જ જન્મ સુધી હાલે. જેને આ બીજી વાર ન જોઈતી હોય એટલો પ્રેમ કર્યો કે આવતા જન્મે હિસાબ ક્લિયર, આવું જ ન જોઈએ, જો બાકી રહી ગયું તો સમજી લેજો એની દશા આવે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે. એટલે આ જન્મમાં કેટલો, એટલે બધું પૂરું થઈ જાવ છે, ખોટો પૂરો કરો નકર બાકી રહે પછી નહીં. પછી ઓલો પાછો મળવા જાય, મળવા જાય તો શું કરે, પછી જ્યાં રહેતા હોય ને આ માદાવાળા ચક્કર મારે ગામડા ફરતો, ખૂંટા ઉપર બેઠો હોય,
સોસાયટીમાં રહેતો હોય બિલ્ડિંગ આગળ ઊભો હોય, ઓલી હેઠળની સોસાયટી સુરતમાં ગાળામાં રહેતા હોય ત્યાં સોસાયટીમાં ગાડી લઈને આટા મારતો હોય આમ ઉઠલા, પછી કોઈ ન હોય તો આમ ખૂણે કીકમાં ચડાવીને કુટેરની પાસે બેઠો હોય વાતું જોતો હોય, હાંજ પડી જાય વહી જાય કોઈ ન મળે, પછી ટપાલમાં લખે હું બેઠો તો ત્યાં કુકડું કરી, તમે આવો તો ઠીક લાગે છે પણ તારી બા આવે તો મને બીક લાગે છે, તારા બાપા એવા મારે કુટરની કીક લાગે છે, વહી ગયો તમને જોવા આવ્યો તો ઈ આવ્યો મુશા, આમના બસ ગયો આ કઈ પ્રેમ નથી, બસ રામા નાટક પ્રેમ કિયા રુકમણી મને શામ, અને પ્રેમ કરવા લાયક કોઈ પુરુષ હોય ને આખા ત્રિભુવનમાં તો એ મુરલી વાળો કનૈયો છે ભાઈ, આપ ચાહે માનો યા ના માનો સબકે પતિ વહી હૈ જો રુકમણી કે પતિ હૈ, જિસકો મીરા ને માના જાકે સિર મોર મુકુટ સો મેરો પતિ હોય, અને એવો ચૂડલો છે જે કોઈ દી હવે ભાંગશે નહીં અમર થવાનો, હમારે પતિ ભી કૃષ્ણ હૈ, પૃથ્વી કે પતિ, યજ્ઞ કે પતિ, લક્ષ્મી કે પતિ, આત્મા કે પતિ, સબ કૃષ્ણ હૈ, બાકી આયા જને પતિ માનો એ તો ચાઈ ની પતિ, આપત્તિ વિપત્તિ ક્યારે ઉડી જાય કઈ નક્કી નહીં, અસલી પતિ કૃષ્ણ હૈ જિસકો યે રુકમણી પત્ર લિખતી હૈ, અપના દિલ રખ દેતી હૈ કે શું કરું, મારો ભાઈ અવળો હાલ હૈ, મારા બાપા કઈ બોલી એકતા નથી, હે દ્વારકાધીશ હું દિલથી તમારી થઈ ચૂકી છું, અને તમે મારી હારે પાણી ગ્રહણ નહીં કરો તો હું મરીશ, હો જન્મ ભલે લેવા પડે, વ્રત કરી તપ કરી હો જન્મે પતિ તમને બનાવીશ, જેવી રીતે પાર્વતીએ કીધું તું વર હું શંકર શંભુ નહીં તો રહું કુવારી, કુવારી મરીશ કા શંકરને વરીશ, એમ રુકમણી કહે છે લગ્ન કરીશ તો તમારી હારે નહીં તો મરીશ, હે નાથ હવે બાજી તમારા હાથમાં છે આવવું ન આવવું, અને પત્ર એટલે લખું છું લોહીની કલમ લઈને દિલની વાત, કારણ કે જાન લઈને શિશુપાળ રાતે આવી, પત્ર જે દિવસે લખાય છે એની બાજના દિવસે સવારે શિશુપાળ જાન લઈને આવવાનું, તોરણ નક્કી થઈ ગયા, એટલે રુકમણી કહે છે કે હવે કોઈ નથી મારે એક તમારો આધાર, વિનતી સુનીએ નાથ મારી, વિનતી સુનીએ નાથ સુનીએ નાથ હા
રુકમણી પોતાના પ્રેમ ભાવ પુષ્પને કાગળમાં લખી અને એક સુદેવ બ્રાહ્મણને આપે છે. બ્રાહ્મણ ઉતાવળા પગે દ્વારિકાની યાત્રા કરે છે. દ્વારિકાધીશ કૃષ્ણ બ્રાહ્મણનું ભગવાન સમાન સ્વાગત કરી ભોજન આહાર અપાવી ચરણ દબાવીને પૂછે, શું કામ પધાર્યા છે? ત્યારે બ્રાહ્મણ દ્વારિકાધીશને આ પત્ર સંભળાવે છે. ભગવાનના હાથમાં પત્ર મૂકે ત્યારે ભગવાન કહે છે, બ્રાહ્મણ તમે લાવ્યા છો ને, મારી રૂકમણી તમારી પર વિશ્વાસ કરે ને તો હું કરું છું, તમે વાંચો. બોલો, પત્ર બ્રાહ્મણે વચાય વાંચ્યો છે. નહીં તો અત્યારનો માણા હોય પત્ર લઈને એકવાર ખૂણામાં ભીયો જાય, કોઈને ખબર નહીં. પણ ભગવાન બ્રાહ્મણને કે વાંચો તમે, અને છેલ્લે બ્રાહ્મણ પત્ર વાંચીને કે, નાથ એક મિનિટ મોડું ન કરતા. શિશુપાળ આવી ગયો છે અને અહીંયા રૂકમણીનું હૈયું તડકે, શું થશે? બ્રાહ્મણ પોઈગો હશે કે નહીં? ભગવાન આવશે કે નહીં? કાલની ચોઘડિયાની ઘડી મારું શું થશે? સવારનો સૂર્ય ઉગ્યો, રૂકમણી કોઈ રસ નથી તૈયાર થવામાં. સખીઓ પરાણે શિંગાર કરે, મહેંદી લગાડવાનું એ કે, શું મહેંદી લગાડે? પણ વિધિ તો કરવી પડે, મનડું છે જ નહીં, ચિતડું બીજે છે શરીરને શણગારો. પણ સખીઓ મનાવે છે કે, નહીં વિશ્વાસ રાખો, તમે ગયો છે ને બ્રાહ્મણ, જરૂર આવશે, એ જરૂર આવશે. અને બ્રાહ્મણને જેવો પત્ર બંધ કર્યો ને, ભગવાને કીધું કે અત્યારે અડધી રાતે 12 વાગે પત્ર વાંચ્યો તો 10 વાગે, એ કે અત્યારે ઘોડા જોડો અને વાયુ વેગે ઘોડા રાતે મૂક્યા છૂટા દ્વારિકાથી સમુદ્રમાં 2000 કિલોમીટર. સવાર ઉગતા પહેલા બ્રહ્મ મુહૂર્ત 4 વાગે એ પહેલા ભગવાન રથ સાથે સસુરાલમાં પોગી ગયા હતા. ગોરીનું ગાંવ ક્યારું છે? અને આ બાજુ રૂકમણી ની આંખ્યું ભડકવા માંડી ડાબી. હૈયામાં પ્રેમી આવે એની પહેચાન મળી ગઈ અને રૂકમણી ભાવ હોશમાં આવી ગઈ. સખીઓની સાથે મંડપમાં દેવી પૂજા માટે રૂકમણી થાળ લઈને નીકળે છે. એને વિશ્વાસ છે, પત્રમાં લખ્યું હતું રૂકમણીજીએ કે હું દેવી પૂજા કરવા જાઉં. અમારી વિધિ છે કે લગ્ન મંડપ ચોરીમાં જતા પહેલા કુળદેવીની પૂજા થાય. કુળદેવી નથી જોતી, હે કુળ દેવતા તમે આવી જાજો બસ. હવે સખીઓને કહે છે કે, હવે સજાવો મને, મને મારો ના થાય. એવામાં બ્રાહ્મણ આવ્યા. બ્રાહ્મણને જોઈને રૂકમણી રાજી થઈ ગઈ. બ્રાહ્મણનો હસતો મુખડું બતાવતું હતું કે નાથ આવી ગયા. ત્યારે રૂકમણી કહે છે, એરી સખી મંગલ ગામોરી, એરી સખી મંગલ ગામોરી. Yeah.
पूजा करती हो भगवान द्वारिकाधीश रसारूढ़ थे सैनिकोनी सखियोनी वच्चे थी रुक्मणी नो हाथ पकड़ी पोताना रथ मां लई अने द्वारिका तरफ रवाना थई गया बधा राणु नातरा लई गयो कृष्ण रुक्मणी ने लई गयो शिशुपाल के जाओ पाछळ दोड़ो बधा सैनिकों के महाराज एवो रूपाळो हतो के अमे लड़वानुं भूली गया भगवान ना पहला लग्न की विशेषता ई छे के फेरा ससुराल में नहीं घर में आवीने परवा पड़े शू करे पर सुखदेव जी कहे छे के शिशुपाल जरासंघना महासैन्य नी वच्चे भगवान श्री कृष्ण रुक्मणी ने हाथ पकड़ी ने रथ में एवी रीते लई गया जेवी रीते शियाळिया नी वच्चे थी सिंह अपनो भाग ले माधोपुर नो मांडवो दाऊ दादा पाछळ आव्या छे કનૈયાને કહે છે કે જા વહુ બાપાને લઈને જોઉં છું રસ્તામાં કોણ આવે છે રુક્મી શિશુપાલને બધાને દાવું એના હળથી પતાવી અને ભગવાન રુક્મણી દ્વારિકાધીશ પોગે દ્વારિકામાં ત્યાં તો દાઉ દાદા યાદવોમાં દેવકી વસુદેવ બધાને લઈને માધવપુર ગામમાં ભેગા થાય અને ન્યાસ લગ્ન લેવાય બોલીએ રુક્મણી દ્વારિકાધીશ
जेठना पिता जोइए तो भीष्म कराय दे वो पगले आवे माय रामा बैन झुम पगले आवे माय रामा बैन जाने ढलकती देल री रे
आवी मारी बहनी हो आवी मारी बहनी हो कुमकुम पगले रुमझुम पगले कुमकुम पगले आवे मायरा बाबे रातो झूट लोने ओटे नव रंग झूंदड़ी सैता मां सिंदूर सोए ने फाले कुमकुम तेल दी ओ नागर नमणि वेलडी रे नागर नमणि वेलडी रे आवी मारी बहन जी हो रुम झुम पगले आवे मायरा बाबे रुम झुम पगले आवे कुम कुम पगले रुम झुम पगले रुम झुम पगले आवे मायरा बाबे अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।